નમસ્કાર મિત્રો, હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ જીકે વિથ એમમાં. મિત્રો, આજે આપણે 100 એમસીક્યુ ઇન જસ્ટ 15 મિનિટ્સ ગુજરાતી જીકે એનો પાર્ટ 17મો જોઈશું. આની પહેલાં પાર્ટ 16 અપલોડ કરેલા છે, જો જોવાના બાકી હોય તો તે જોઈ લેજો. મિત્રો, આ એવા પ્રશ્નોનો સંગ્રહ છે જે વારંવાર પૂછાય છે અને બેઝિક પ્રશ્નો છે એકદમ, કે જે તમને વારંવાર કોઈને કોઈ પરીક્ષામાં જોવા મળે છે. તો આજના વિડીયોમાં આગળ વધીએ. તાપી નદીનું આગમન ગુજરાતમાં ક્યાંથી થાય છે? હરણફાળથી થાય છે, દક્ષિણ ગુજરાતમાં. અને નર્મદા નદીનું પૂછે તો આંફેશ્વરથી. નળ સરોવર પર આવેલા સૌથી મોટા ટાપુનું નામ શું છે? પાનવડ. ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે સમર ફેસ્ટિવલ ક્યાં યોજે છે? સમર ફેસ્ટિવલ છે તે સાપુતારામાં યોજે છે. ક્વાંટ મેળો ક્યાં ભરાય છે? છોટાઉદેપુરમાં. વિશ્વભરમાં વખણાતી કેસર કેરી ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ થાય છે? જૂનાગઢ જિલ્લામાં. ભરૂચ અને સુરત જિલ્લાને ફળદ્રુપ બનાવતી નદીઓના નામ જણાવો. તો આવશે નર્મદા અને તાપી. પ્રવાસનની દ્રષ્ટિએ ગુજરાતનું સૌ પ્રથમ આયોજનપૂર્વક વિકસાવવામાં આવેલું ગિરિમથક કયું છે? તો એ છે સાપુતારા. ઉત્તર ગુજરાતમાં જોવા મળતું પલાશનું વૃક્ષ લોકબોલીમાં ક્યાં નામે પ્રચલિત છે? કેસુડો. ગુજરાતમાં સૌથી વધુ નદીઓ કયા જિલ્લામાં આવેલી છે? કચ્છમાં. ટુવાના ગરમ પાણીના ઝરામાં કયું ખનિજ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે? સલ્ફર. વ્યવસાયિક ધોરણે મોતીનું ઉત્પાદન કરવા માટે કયા સ્થળે છીપ ઉછેર કેન્દ્ર કાર્યરત છે? સિક્કામાં. કેળની એક ખાસ જાત એવી ઇલાયચી કેળનું વાવેતર ગુજરાતમાં ક્યાં થાય છે? ચોરવાડમાં. ગુજરાતની કઈ નદીનું પાણી બાંધણી બાંધવા માટે ઉપયુક્ત ગણાય છે? ભાદર નદીનું. કયા પ્રાણીના સંરક્ષણાર્થે વેળાવદર અભયારણ્યની સ્થાપના કરાઈ હતી? કાળિયાર. ગુજરાતનું કયું શહેર ઉદ્યાનનગરી તરીકે જાણીતું છે? ગાંધીનગર. પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકાનું અન્ય નામ જણાવો. બેટ શંખોદર. પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર એવો ગુજરાતનો કયો બીચ વર્જિન બીચ તરીકે ઓળખાય છે? દીવ. તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે? દ્રૌપદી સ્વયંવર. ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં અકીક કામ માટે જાણીતું છે? ખંભાત. ગોંડલમાં આવેલા અને પોતાની સ્થાપત્યકીય રચનાને કારણે જાણીતા મહેલનું નામ આપો. તો એ છે નવલખા મહેલ. ગુજરાતના કયા યાત્રા સ્થળની ગણના ચારધામ યાત્રામાં થાય છે? દ્વારકા. ગુજરાતમાંથી હડપ્પીય સભ્યતાનું સૌ પ્રથમ કયું નગર મળી આવ્યું હતું? રંગપુર. આઝાદીની ચળવળ દરમિયાન ગુજરાતમાં થયેલો પ્રથમ સત્યાગ્રહ કયો? ખેડા સત્યાગ્રહ. વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મેળવવા ગુજરાત સરકાર કઈ સાઇટને વિકસાવી રહી છે? ધોળાવીરાને. સ્વતંત્ર ગુજરાત રાજ્ય મેળવવા માટે થયેલી મહાગુજરાતની ચળવળનો સમય જણાવો. 1956-1960. ગાંધીજીએ આઝાદીની ચળવળ માટે સૌ પ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી? કોચરબ આશ્રમની. ગિરનારનો શિલાલેખ કઈ લિપિમાં કોતરાયેલો છે? તો તે બ્રાહ્મી લિપિમાં કોતરાયેલો છે. ગુજરાતના કયા શહેરને સાક્ષર નગરી તરીકે ઓળખવામાં આવે છે? નડિયાદને. ગુજરાતમાં સૌ પ્રથમ ગટર લાઇન ક્યાં અને ક્યારે અસ્તિત્વમાં આવી હતી? અમદાવાદ 1890માં. ઋગ્વેદમાં ગુજરાતની કઈ નદીનો ઉલ્લેખ મળે છે? સરસ્વતી નદીનો ઉલ્લેખ મળે છે. ગુજરાતમાં દીર્ઘકાળ સુધી શાસન કરનાર ચાવડા વંશનો છેલ્લો રાજવી કોણ હતો? તો છેલ્લો રાજવી હતો સામંતસિંહ. અમદાવાદ મુંબઈ વચ્ચે રેલવે લાઇન ક્યારે બની હતી? 1960-1964ની વચ્ચે
અમદાવાદથી મુંબઈ રેલવે લાઇન બની હતી. મહાન દેશભક્ત શ્રી શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ક્યાં થયો હતો? માંડવીમાં, કચ્છની અંદર. ખંભાતનું પૌરાણિક નામ શું છે? સ્તંભ તીર્થ. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ ક્યુ સામયિક શરૂ કર્યું હતું? ઇન્ડિયન ઓપિનિયન. ગુજરાતમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો ક્યાં કાળમાં થયો હતો? મૌર્યકાળમાં. મુઘલ સામ્રાજ્ય દરમિયાન ગુજરાતના મુખ્ય બંદર તરીકે રહેલા શહેરનું નામ જણાવો, તો એ છે સુરત. આઝાદી બાદ ભારતમાં સૌ પ્રથમ વિલીન થનાર રજવાડાનું નામ શું હતું? ભાવનગર. સૌથી પ્રથમ ભાવનગર જોડાયું હતું. અણહિલપુર પાટણની સ્થાપના કોણે કરી હતી? વનરાજ ચાવડાએ. સોલંકી વંશના પ્રથમ શાસકનું નામ જણાવો. પ્રથમ છે મૂળરાજ સોલંકી. આશાવલના આશા ભીલને હરાવી કર્ણાવતી શહેરની સ્થાપના કોણે કરી હતી? કર્ણદેવે. સોમનાથનો જીર્ણોદ્ધાર ક્યાં કાળ દરમિયાન થયો હતો? સોલંકી કાળ દરમિયાન. રાણીની વાવનું બાંધકામ ક્યાં રાજવીના સમયગાળામાં થયું હતું? ભીમદેવ પહેલાના સમયગાળામાં. અમદાવાદ ક્યાં સમયગાળા દરમિયાન ગુજરાતનું પાટનગર રહ્યું હતું? 1960 થી 1970 સુધી અમદાવાદ છે તે ગુજરાતનું પાટનગર હતું અને હાલ ગાંધીનગર છે. કચ્છના રણ સીમા વિવાદને લઈ પાકિસ્તાન સાથે લડાઈ કઈ સાલમાં થઈ હતી? 1965માં પાકિસ્તાન સાથે કચ્છના રણની સીમાના વિવાદને કારણે લડાઈ થઈ હતી. સિંધુ સંસ્કૃતિના લોકો કઈ ધાતુનો ઉપયોગ સૌથી વધુ કરતા હતા? તો એ છે કાંસુ. કાંસાનો સૌથી વધુ ઉપયોગ કરતા હતા. હડપ્પીય સંસ્કૃતિએ દુનિયાને આપેલી બે વિશિષ્ટ ભેટ જણાવો. તો એમાં એક છે નગર આયોજન અને બીજું છે ગટર વ્યવસ્થા. ગુજરાત શબ્દ ક્યાં શાસનકાળમાં પ્રચલિત થયો હતો? તો સોલંકી કાળમાં, જે ગુજરાતનો ગોલ્ડન પીરિયડ ગણાય છે, સોનેરી સમય ગણાય છે. સોલંકી વંશના રાજવી કુમારપાળને ક્યાં ધર્મ પ્રત્યે પ્રીતિ હતી? તો જૈન ધર્મ પ્રત્યે પ્રીતિ હતી. હિંદ છોડો આંદોલન દરમિયાન ગુજરાત કોલેજમાં કોણ શહીદ થયું હતું? વિનોદ કિનારીવાલા. હાલનો સૌરાષ્ટ્રનો વિસ્તાર પ્રાચીન સમયમાં ક્યાં નામે ઓળખાતો હતો? સુરાષ્ટ્ર. સોક્રેટિસ નવલકથાના લેખક કોણ છે? દર્શક એટલે કે મનુભાઈ પંચોળી. ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા પ્રધાન કોણ હતા? ઇન્દુમતીબહેન શેઠ. ગુજરાતમાં પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી કોણ હતું? તો એ હતા બાબુભાઈ જસભાઈ પટેલ. અટીરા શાના માટે જાણીતું છે અને ક્યાં આવેલું છે? તો તે કાપડ સંશોધન માટે જાણીતું છે અને અમદાવાદમાં આવેલું છે. ભારતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ક્યુ રાજ્ય કરે છે? ગુજરાત. ગુજરાતની મુખ્ય નદીઓ જણાવો. તો મુખ્ય છે મહી, નર્મદા અને તાપી. ગુજરાતનો મહત્વનો ગણાતો ઇરિગેશન પ્રોજેક્ટ ક્યાં સ્થાપવામાં આવ્યો છે? દમણગંગામાં. ગુજરાતમાં ક્યાં ધાન્ય પાકનું ઉત્પાદન સૌથી વધુ પ્રમાણમાં થાય છે? બાજરીનું ઉત્પાદન. વિસ્તારની દ્રષ્ટિએ ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? જવાબ આવશે 5મું. પહેલું છે રાજસ્થાન, બીજું છે મધ્યપ્રદેશ, ત્રીજું મહારાષ્ટ્ર, ચોથું યુપી અને 5મું છે ગુજરાત. આગળ, ગુજરાતના કયા જિલ્લામાં આદિવાસીઓની વસ્તી મોટી માત્રામાં છે? પંચમહાલ જિલ્લામાં. ગરીબી દૂર કરવા માટે અંત્યોદય યોજના દાખલ કરનાર ક્યા ગુજરાતી હતા? બાબુભાઈ જસભાઈ પટેલ. જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને તમારા બધા મિત્રોને વિડીયો શેર કરજો. ત્યારબાદ, મોરારજી દેસાઈને ભારત અને પાકિસ્તાન બંને દેશો તરફથી ક્યા એવોર્ડ મળેલા છે? તો ભારત તરફથી ભારત રત્ન અને પાકિસ્તાન તરફથી નિશાને પાક બંને એવોર્ડ મળેલા છે, એવો એકમાત્ર વ્યક્તિ છે મોરારજી દેસાઈ. ત્યારબાદ, સરદાર પટેલ સ્મારક ભવનની સ્થાપના ક્યારે અને ક્યાં કરવામાં આવી હતી? 1980માં અમદાવાદમાં કરવામાં આવી હતી. ડે ટુ ડે ગાંધી નામની ડાયરી લખનાર ગુજરાતી કોણ હતા?
તો એ છે મહાદેવભાઈ દેસાઈ. ગુજરાતના ગામડાઓના ઉત્કર્ષ માટે કેશુભાઈ પટેલ કઈ યોજના દાખલ કરી? ગોકુળ ગ્રામ યોજના દાખલ કરી હતી. ગાંધીજીના સમાધિ સ્મારકને ક્યાં નામે ઓળખવામાં આવે છે? રાજઘાટ, જે દિલ્હીમાં આવેલું છે. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? તો મહાત્મા ગાંધીજીએ કરી હતી. અને ગુજરાત વિદ્યાપીઠનો સ્પેલિંગ પણ એનો જે શબ્દ છે એ પણ જોઈ લેજો કે ગુજરાત કઈ રીતે ગુજરાત વિદ્યાપીઠમાં લખાય છે. ત્યારબાદ અમદાવાદમાં આવેલી અભયઘાટ સમાધિ કોની છે? તો એ છે મોરારજી દેસાઈની. રવિશંકર મહારાજનું મુખ્ય સૂત્ર કયું હતું? ઘસાઈ ઘસાઈને ઉજળા થઈએ. કઈ ગુજરાતી સ્ત્રીએ બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો હતો? તો એ છે મણિબહેન પટેલ, જે સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી હતા. શામળાજી કઈ નદીના કિનારે આવેલું છે? મેસવો નદીના કિનારે. સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ ક્યારે અને કોણે કર્યો હતો? તો 1961માં પંડિત જવાહરલાલ નહેરુએ કર્યો હતો. વનરાજ ચાવડાનો મંત્રી કોણ હતો? ચાંપો વાણિયો. સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું? સિદ્ધરાજ જયસિંહે. અને ત્યાં 1008 મંદિરો બંધાવ્યા, શિવલિંગો જે મંદિરો છે તે બંધાવ્યા હતા. ગુજરાતના ઇતિહાસમાં કયા ગ્રંથની સન્માન યાત્રા સુપ્રસિદ્ધ છે? સિદ્ધહેમ શબ્દાનું શાસન. ગુજરાતમાં ડાયનોસોરના અવશેષ ક્યાંથી મળ્યા છે? એની પહેલા એક પ્રશ્ન આપણે રહી ગયો, સહસ્ત્રલિંગ તળાવને કિનારે કેટલા શિવાલયો હતા? તો 1008 જે આપણે આગળ વાત કરી. ગુજરાતમાં ડાયનોસોરના અવશેષ ક્યાંથી મળ્યા હતા? બાલાસિનોરના રૈયાલીમાંથી. ગુજરાતી ભાષાના સૌ પ્રથમ દૈનિક વર્તમાનપત્રનું નામ જણાવો, મુંબઈ સમાચાર. ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર બીજા ક્યાં નામે ઓળખાય છે? સુદામાપુરી, કેમકે સુદામા પણ પોરબંદરના હતા. ગુજરાતની મુસ્લિમ સલ્તનતનો છેલ્લો સુલતાન કોણ હતો? મુજફ્ફર શાહ ત્રીજો. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ? 1920માં. સિદ્ધપુરનો રુદ્રમહાલ મહાલય કોણે બંધાવ્યો હતો? મૂળરાજ સોલંકીએ. ગુજરાત રાજ્યની રાજધાની અમદાવાદથી ગાંધીનગર ક્યારે કરવામાં આવી? 1971માં. ગુજરાત રાજ્યની સ્થાપના થયા પછી કઈ પાર્ટીએ સરકાર બનાવી? કોંગ્રેસ પાર્ટીએ. ગુજરાત રાજ્ય ભારતના બીજા કેટલા રાજ્યોની સીમા સાથે જોડાયેલું છે? 3 રાજ્યો. ક્યાં ક્યાં? રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. રાજ્યસભામાં ગુજરાતના કેટલા પ્રતિનિધિ હોય છે? 11 પ્રતિનિધિ હોય છે. અને લોકસભામાં પૂછે તો 26 અને આપણી વિધાનસભામાં 182 છે. નવી વિધાનસભા બિલ્ડિંગનું નામ કોના નામ ઉપર રાખવામાં આવ્યું છે? વિઠ્ઠલભાઈ પટેલના નામ પરથી. એએમસીની સ્થાપના ક્યારે થઈ હતી? એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના જુલાઈ 1950માં થઈ હતી. ગુજરાત રાજ્યના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા? અમરસિંહ ચૌધરી હતા. ગુજરાત ઇન્ફોર્મેશન ટેકનોલોજીની નીતિ કોણે જાહેર કરી હતી? કેશુભાઈ પટેલે. ગુજરાતમાં સૌ પ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી? મહિપતરામ રૂપરામે. લક્ષ્મીવિલાસ પેલેસ કોણે બનાવેલો? સયાજીરાવ ગાયકવાડે. અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ કોણે બંધાવી હતી? બાદશાહ અહમદ શાહે, ઈસવીસન 1423માં. અડાલજની વાવની લંબાઈ કેટલી છે? 84 મીટર. અમદાવાદ શહેરનો ભદ્રનો કિલ્લો ક્યારે બંધાયો હતો? ઈસવીસન 1411માં. ગુજરાતના એકમાત્ર હેરિટેજ રૂટનું નામ શું છે? દાંડી હેરિટેજ રૂટ. ગુજરાતનો એકમાત્ર હેરિટેજ રૂટ ક્યાંથી ક્યાં સુધી જાય છે? સાબરમતી આશ્રમથી દાંડી સુધી. ભુજના ભુજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે? ભુજંગ મંદિર. સોલંકી યુગનું શૈવ તીર્થ સિદ્ધપુર કઈ નદીના કિનારે વસેલું છે? સરસ્વતી નદીના કિનારે વસેલું છે. તો મિત્રો, આ હતા 100 પ્રશ્નો. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને 4 પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે, કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે.
ને ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેજો. પ્રશ્ન એક, ક્વાંટનો મેળો ક્યાં ભરાય છે? બે, ગિરનારનો શિલાલેખ કઈ લિપિમાં કોતરાયેલો છે? ત્રણ, સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું? અને ચાર, રાજ્યસભામાં ગુજરાતના કેટલા પ્રતિનિધિ હોય છે? તો આ ચારે ચાર પ્રશ્નોના જવાબ આપવાના છે. જો આવા જ વિડીયો મેળવવા ઈચ્છતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દેજો, જેથી તમને રોજે રોજ આવા જ વિડીયો મળતા રહેશે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.